सब्सक्राइब करो आ चैनल ने। सुखी रहो, आयुष्मान भव, सुखी बस। મને લાગે છે આ સંધ્યા તો સાક્ષાત લક્ષ્મી છે। લક્ષ્મી સારું સારું, પહેલા તેલ જુઓ, તેલની ધાર જુઓ, પછી વખાણ કરો। ના ના, ક્યાંક વખાણી ખીચડી દાંતે ચોટશે। અરે પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી જ ખબર પડે। કાલે જ કલકત્તાથી ફોન હતો, 4 કરોડનો સોદો પાકો થયો છે। હે ભગવાન, તમે તમારી વહુના વખાણ કર્યા જ કરો, કર્યા જ કરો। લો, હજી ઘરે જ રહ્યા છે, હું કહું છું ઉઠો। આ દીકરીને વડાવી દીધી, પછી નિરાતે નસકોરા બોલાવે છે। કાંઈ ચિંતા નથી, ઉઠો। જેની ચિંતા કરો છો હવે? તમારે દીકરીને મળવું નથી? તું દીકરીને તેડીને ઘેર જવાની છું ને, તે મળી લઈ। બાકી છે ને, હું દીકરીના ઘરનું પાણી પણ પીવા નથી માંગતો। એમ તો આપણે કઈ આપી તો શક્યા નથી। જમાઈ પૂછશે તો શું કહીશ? બધાને જય શ્રી કૃષ્ણ કહેજો, જમાઈને 2 વાર કહેજો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ઠીક છે, જો ચા પીવો। બહુ બોલ બોલ કરે છે, જમાઈ જમાઈ, જય શ્રી કૃષ્ણ, જમાઈ જય શ્રી કૃષ્ણ, 2 વાર મેં કહી દીધો। પપ્પા હું છું ને, ચાલો આજે હું લઈ જાઉં છું। હેલો, હા હા શેઠાણી, જય શ્રી કૃષ્ણ। હા જય શ્રી કૃષ્ણ। હવે સંધ્યાના મા બાપ સાથે તમે પેલી 20 લાખ રૂપિયાની વાત કરી હતી કે નહીં? હા હા કરી હતી। તો પછી ક્યાં છે રૂપિયા? સંધ્યા લઈને આવી હશે, તમે પૂછી લેજો, નહીં લઈને આવી હોય તો કિરણના ઘરે રાખેલા હશે, લઈ આવે। ઓકે, પણ જોજો શેઠ પાસે પાછા બહુ વાલા થવાના જ હતા, સમજ્યા? હા 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 હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। કિરણ, હવે અરુણા તારી સાથે વાત કરતો હતો બેટા? અરે આજે નોકરીમાં મોડું થઈ ગયું ને, એટલે શેઠને ફોન કરતો હતો, બીજું કંઈ નહીં। તો જા તો જટ જા, શેઠ રાહ જોતા હશે। અરે બાપુ, હા તમારો, હા ચાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। સંધ્યા જી, સંધ્યા જી, મમ્મી આમાં જો આપણી વચ્ચે જે વાત થઈ એ આપણી વચ્ચે જ રહેવી જોઈએ। એ વાત કિરણે તો તને કહી હશે ને? કઈ વાત મમ્મી? 20 લાખ જે દહેજના લાવી છે તું એ મને આપી દે। દયારામની હાજરીમાં જ બધી વાત થઈ ગઈ હતી અને દયારામનો ફોન પણ આવી ગયો। મમ્મી હું હમણાં જ કિરણને પૂછી જોઉં છું, તારે જેને પૂછવું એને પૂછી લેજે, પણ આજે તારી મા તને લેવા આવે છે ને, એટલે ફરીથી પાછી આવે ને ત્યારે 20 લાખ રૂપિયા લઈને જ આગળ પગ મૂકજે, નહીતર નહીતર તને કિશોરના સોગંદ છે। જય શ્રી કૃષ્ણ શારદાબેન, જય શ્રી કૃષ્ણ। મને આવતા થોડું મોડું થઈ ગયું, આ ટ્રાફિકની તો વાત જ ના પૂછો,
જુઓ હું ઉતાવળમાં છું, મારે મંદિર જવાનું મોડું થાય છે, પણ એક કામ કરજો, તમે ચા નાસ્તો કરીને જજો, હું જરા નીકળું, મારે દર્શન બંધ થઈ જશે. આ મોટા માણસોની તો વાત જ ના પૂછો, સમય જ નથી મળતો, હું રિક્ષા કરીને આવીશું. અરુણાબેન, તમે પણ કોઈ સારો છોકરો જોઈને લગ્ન કરી લેજો, જેથી કરીને તમારા લગ્નમાં આવીએ. પસંદ તો કરી લીધું છે. સંધ્યા ભાભી લાગવગ લગાડે તો કામ થઈ જાય. સંધ્યા લાગવગ તો લગાડશે. સંધ્યાના કહેવાથી કઈ નહીં થાય, એના માટે તમારે તમારા ડેડીને મનાવવા પડશે. તો એ કામ તું કરી દે. ઓકે, પણ એના બદલામાં તમારે મારું એક કામ કરવું પડશે. ઓહ, તો તું પણ કોઈને લવ કરે છે? વન સાઈડ. તો આઈ પ્રોમિસ, તારું આ કામ હું કરી આપીશ. ઓકે ઓકે, સો ગો અહેડ એન્ડ મીટ ધ મનમીત. કિરણ, તું જાણે છે મેં તને આ ફાર્મ પર શા માટે બોલાવ્યો છે? હા, એ બતાવવા માટે કે તું કેટલી અમીર છે. ઓહો, આપણા પ્રેમ વચ્ચે આ અમીર ગરીબની દિવાલ ક્યાંથી આવી? તું જાણે છે ને કે હું તને કેટલી ચાહું છું. અરુણા, ચાહવાથી કંઈ નથી થતું, એના માટે મહેનત કરવી પડે છે. કેમ, સંધ્યાએ કિશોરને પામવા શું મહેનત કરી? એ તું નહીં જાણે, તારા બાપુને મનાવવા માટે દયારામે પોતાની આબરૂ દાવ પર લગાવીને સંધ્યાના બાપુને મનાવ્યા છે. તો મારા લગ્ન કરાવવા સંધ્યા ભાભી પોતાની લાગવગ નહીં લગાડે? એ તો લગાડશે, પણ દરેક ધનવાન માણસ પોતાની દીકરીનો સંબંધ ધનવાનના ઘરમાં જ બાંધે છે. ગરીબ માણસ પોતાની દીકરી ધનવાનના ઘરમાં દેતા પહેલા વિચાર નથી કરતો, પણ પૈસાવાળો માણસ પોતાની દીકરી ધનવાનને દેતા પહેલા 5 વાર વિચાર કરે છે. અને કદાચ તારા બાપુજીએ કોઈ ઠેકાણું ગોતી પણ રાખ્યું હોય તો? તો હું ડેડીને કહી દઈશ કે આઈ લવ ઓન્લી કિરણ. દુનિયાને ઊંડા ચશ્મા દીવાનો સે મત પૂછો દીવાનો પે. શું થયું? ખબર નહીં, હું તો આખા રસ્તેથી પૂછતી આવી, પણ કઈ બોલતી જ નથી ને. સારું, હું પૂછી લઉં છું. હેલો, અરે શેઠ, તમે કિશોરના લગ્નમાં ના આવ્યા ને? અરે યાર, તમને કલકત્તાની પ્લેનની ટિકિટ આપી દે. સારું, એક કામ કરો, હવે તમે રૂબરૂ આવી જાઓ અને અરુણાને રૂબરૂ જોઈ લો, અને 25 લાખ રૂપિયાનું દહેજ આપવાનું છે. હા, ભલે ભલે શેઠ, ભલે શેઠ. પપ્પા, તમે આ ફોનમાં અરુણાના સંબંધની વાત કરતા હતા? હા બેટા, એક કરોડપતિ પાર્ટી છે, અરુણા સુખી થઈ જશે. પણ પપ્પા, અરુણા કિરણને પ્રેમ કરે છે. કિરણને? અને તમે પરાણેના લગ્ન કરાવશો બીજે તો એ સુખી નહીં થાય. અરે દીકરા, આ વાત તારે મને પહેલાં કરવી હતી ને, તો તમારા બંનેના એક માળે ગોઠવી કાઢત. આ કિરણ ક્યાં રહે છે? એ તમે સેવકરામને કહેજો, એ એના સગામાં થાય છે અને એ જ તમને ત્યાં લઈ જશે. એ ચુનિયા, હા ભાઈ, ઓવર એક્ટિંગ બંધ કર, ગિરાક આવી ગયા છે, ધંધામાં ધ્યાન દે. Excuse me. દિવાસળી છે તમારી પાસે? સોરી, હું સિગરેટ નથી પીતો.
સિગરેટ તો હું પણ નથી પીતો, બહુ સારી વાત કહેવાય, તંદુરસ્તી માટે હાનિકારક છે. મિલાવ હાથ. Excuse me. Don't disturb me. Get lost. અરે ભાઈ, મારી ગાડી બગડી ગઈ છે, જરા જોઈ લો ને. ઠીક છે ઠીક છે, લાવો ચાવી. ચાવી અંદર જ છે. એ ભાઈ, બોનેટ તો આગળ છે, પાછળ શું કરવા ગયો? અરે સીએનજી નું બોનેટ, એ તો એન્જિન નું બોનેટ કહેવાય. મને હું શીખવાડો છો યાર? કારીગર હું છું, તમે હું છું. જોયું આ ચુનીલાલ નો કમાલ? આમાં શું છે, રસ્તા બગડે અને પાછું રસ્તા તમારે અટવાવું પડે, એટલે હું જરા એક ઓટો મારતો આવું. બરાબર, પણ ગાડી તો ચાલુ થઈ ગઈ. ઓટો માર્યા વગર ખબર પડે ગઈ તમે કારીગર છો કે હું? ભાઈ, આ તમારો મેકેનિક મારી ગાડી લઈને ક્યાં ગયો? કોનો મેકેનિક ભાઈ? આ તમારી ગાડીનો? કોની ગાડી ભાઈ? એટલે આ ગાડી તમારી નથી? તને તને દેખાતું નથી કેવું આંધળો છું? આંધળો ગાડી ક્યાંથી ચલાવે? એટલે તમે આંધળો છો? દેખાતું નથી. આ રેડ સિગ્નલ દેખાય છે? હા દેખાય છે. મને નથી દેખાતું. લાલ ગાડી દેખાય છે? હા દેખાય છે. નથી દેખાતી. તમે આંધળોનો મજાક ઉડાવો છો. હે ભગવાન, તમારો ભલો કરે, મને મને ત્યાં સુધી પહોંચાડો લાલ ગાડી પાસે. ભગવાન તમારો ભલો કરે. ચલો ભાઈ, ચલો જા. કઈ કરે? અરે આંધળો તું નથી, આંધળો હું છું. ભગવાન લૂંટાઈ ગયો. ભાઈ, માલની ડિલિવરી તો આવશે ને? હિસાબ તૈયાર છે. હા હાલ્યો, શૈતાનને યાદ કર્યો. શૈતાન હાજર. તુને મે માલ લેકે આયા? માલ જો દે, માલ જો દે, માલ જો દે. દેખા એટલે આ મહેનત કરો ને તો તમને કોઈ 2-4 હજાર આપે. બોલા, 2-4 લાખ રૂપિયા છે. એ ટૂંકી દાડી 2-4 લાખ વાળી સમજણ નથી પડતી? આ ધંધામાં શું મહેનત નથી? સૂર્યા, રાતો રાત મોટો હાથ મારી શકાય એવી સ્કીમ આપણી પાસે છે. આવ આવ, સમજાવું તને. આવ 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 આવ. જો 20% કમિશન મને મળે તો એક બડી વાલી ટીપ દેતા. એ અભાગ્યા, આ મારો ભાઈ છે ને, એ મુમતાઝ માટે મેલ બનાવવા માટે કઈ ધંધો નથી કરતો, પડી સમજણ? એ છે ને, આ વસ્તીમાં રહેતા ગરીબ માણસો માટે ઘર બનાવવા માટે ધંધો કરે છે. આવું નેક કામ કરે છે અને ઉપરથી તું 20% કમિશન માંગે છે? અલ્યા સુધાર, ડૂબી માર. એ ચૂ નિયા, તારો ભાઈ છે ને એ દયાખાનું ચલાવે છે, એનો ધંધો નથી, પણ મારો તો આ જ ધંધો છે ને. આ ટીપ હું કોઈ બીજાને આપું તો મારું તો તગડું કમિશન છૂટે ને. ઠીક છે ભદ્રો, ગટરનું ઢક્કન ખોલ અને ટીપ બોલ. યે બાત. સાંભળ, આમાં એક મુશ્કેલી છે. જો પકડાઈ ગયા તો તારું નો
ભાવ માપી દઈશું. એ ચૂ નિયા, એ ચુનિયા ચુનિયા, ધંધામાં બંકસ ન કો. હા એ બદ્રુ બોલ, બિંદાસ બોલ, બિંદાસ બિંદાસ. સુનો ભાઈ, આ શનિવારે દિલ્હીથી હાઈકમાન્ડ વાળા ચૂંટણીની ટિકિટ નક્કી કરવા માટે આવે છે. ખાનગી રીતે સેન્ટ્રલ હોટલમાં ઉતરવાના છે અને બિલ્ડર પ્રતિપાલસિંહ ચૂંટણી ફંડમાં દેવા માટે 2 કરોડ 2 ખોખા રોકડા લઈને નીકળશે. પૈસા હશે ગાડીની ટિક્કીમાં અને ગાડી મારી નીચે. એ શું નીચે નીચે કરો છો યાર, આ તો ઉપર પહોંચવાની વાત થઈ ગઈ. આ આપણને ક્યાં ફસાઈ રહ્યો છે એ ખબર પડે છે? અરે યાર, પ્રતિપાલ સિંહ નો વાક કાઢવાની વાત કરે છે. એ છે ને, બિલ્ડર ઓછો અને ડોન વધારે છે. એ ભાઈ, આ તો કેવી વાત થઈ ગઈ ખબર છે? સિંહના મોઢામાંથી શિકાર કાઢવાની વાત થઈ ગઈ. એ ચુનિયા, આ સિંહના મોઢામાંથી શિકાર છીનવાની નહીં, પણ શેરનો શિકાર કરવાની વાત છે. અહીં શિકારની વાત કરો છો? જો ભૂલે ચૂકે સિંહનો શિકાર ના થયો ને, તો એ સિંહ આપણો શિકાર 100% કરી લેશે. ઓ માં, આટલો મોટો શિકાર બીજી વાર આપણા હાથ નહીં આવે. અરે નાવું હોય તો ભીંજાવું પડે. તમારું મોડું બંધ જ રાખજો. ઓકે સર, મીડિયા વાળા સાથે હું વાત કરી લઈશ. ભલે સર. કેમ છો મિત્ર? કેમ છો? નમસ્તે નમસ્તે સર. નમસ્તે નમસ્તે, મજામાં છો ને? જી જી જી, ગુડ. એક્સક્યુઝ મી સર, ચૂંટણીની મોસમ જામી છે તો હાઈ કમાન્ડ વાળા દિલ્હી છોડીને અચાનક અહીંયા શું કરે છે? જો હું તો પક્ષનો નાનકડો કાર્યકર્તા છું, મને જાણ થઈ કે દિલ્હીથી હાઈ કમાન્ડ અહીં આવ્યા છે, એટલે હું એને મળવા આવ્યો છું. અને હાઈ કમાન્ડ વાળા કોઈ યોજના લઈને આવ્યા હોય તો એ બાબતની મને કશી ખબર નથી. હું તો બહુ નાનો કાર્યકર્તા છું ભાઈ. એક્સક્યુઝ મી સર. યસ સર, પ્લીઝ. ઓકે સર, ઓપોઝિશન વાળાનો મીડિયા પાસે સ્ટિંગ ઓપરેશન કરાવી તમને ફિટ કરવાનો પ્લાન છે. ઓકે, તમે કોણ? અરે તમે મને ના ઓળખ્યો? નહીં. અરે હું ગોવિંદરાવજી નો પ્રિય ગાયકવાડ. ઓ ગાયકવાડ સાહેબ, ગુડ ગુડ. ફોન ઉપર ઘણી વાર વાત થઈ છે, આજે પહેલી વાર તમને પર્સનલી મળવાનું થયું સાહેબ. આપણી ડીલ વિશે આ લોકોને શક થઈ ગયો છે. અચ્છા, ગોવિંદરાવજીએ કીધું છે કે ગાડીની ચાબી મને આપી દો, હું એમને ફોન કરીને જણાવી દઈશ. હા, કે પ્રસાદી મળી ગઈ છે. હા, નો પ્રોબ્લેમ, ઓફ કોર્સ, વાય નોટ. થેન્ક યુ બાબુ. થેન્ક યુ, થેન્ક યુ. હા, નમસ્કાર ગોવિંદરાવજી, નમસ્કાર સાહેબ. અમારી સેવા કેવી લાગી તમને? મજા આવી. બસ ખાલી નીચે આ મીડિયા વાળા. ગોવિંદરાવજી, મીડિયા વાળાની તમે જરાય ચિંતા ના કરતા, મેં મેનેજ કરી લીધા છે. અને હા, પાર્ટી ફંડના 2 કરોડ રૂપિયા મારી ગાડીમાં હતા ને, એ તમારા માણસ ને મેં આપી દીધા. અને પૈસાની સાથે સાથે મેં ગાડી પણ તમને આપી. શું બોલે તમે? મને ગાડી આપી? હા. કઈ ગાડી પ્રતિપાલજી? અને કયો માણસ?
અરે પાર્ટી ફંડના 2 કરોડ રૂપિયા તમારા માણસ ગાયકવાડને મેં હાથમાં આપ્યા. અરે મેં જાતે આપ્યા સાહેબ. ટોપી ટોપી 2 કરોડની ટોપી. 2 કરોડની ટોપી એટલે ગાયકવાડ તમારો માણસ નતો. નીચે મીડિયા વાળાને બોલાવીને મને રૂમમાં બિઝી કરી દીધો અને તને મીડિયા સાથે ભીડાવી દીધો. મારો બેટો 2 કરોડની ટોપી પહેરાવી ગયો. આપણી ડીલ વિશે આ લોકોને શક થઈ ગયો છે. ઓકે, ગોવિંદરાવજીએ કીધું છે કે ગાડીની ચાબી મને આપી દો. તો એ માણસે એની જિંદગીની પહેલી ને છેલ્લી ભૂલ કરી છે. 2 કરોડની ટોપી તો પહેરાવી ગયો, પણ એ ટોપી પહેરવા માટે એના ધડ પર માથું નહીં રહે.